આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું તેમનું આ બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી એ મહાન નાયકો વિશે હું માત્ર એક જ પંક્તિ કહેવા માંગીશ કે આઝાદ હિન્દુસ્તાન નહીં હોતા કે આઝાદ હિન્દુસ્તાન નહીં હોતા અગર કિસી માં કા બેટા વતન કે ખાતર કુરબાન નહીં હોતા અગર કિસી માં કા બેટા વતન કે ખાતર કુરબાન નહીં હોતા સારે રિશ્તે નાતે ભુલાકર સારે રિશ્તે નાતે ભુલાકર સીને મેં ગોલી ખાની પડતી હૈ મેરે દોસ્ત સારે રિશ્તે નાતે ભુલાકર સીને મેં ગોલી ખાની પડતી હૈ મેરે દોસ્ત વતન કે ખાતર મરના ઇતના આસાન નહીં હોતા વતન કે ખાતર મરના ઇતના આસાન નહીં હોતા બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી ઈસવીસન 1950 ના રોજ અમલમાં આવ્યું આપણા દેશના સંવિધાનને બનવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો આપણા દેશનું સંવિધાન એ વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે આ બંધારણને કારણે આપણા દેશે ઘણી બધી પ્રગતિ કરી છે આપણો દેશ પહેલેથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે પરંતુ આઝાદી પહેલા અંગ્રેજોના સમયમાં ખેડૂતોની સ્થિતિ કંગાલ થઈ ગઈ હતી પરંતુ આઝાદી પછી ખેડૂતો ફરીથી મહેનત કરવા લાગ્યા સાથે સાથે જેમ જેમ ભારત પ્રગતિ કરવા લાગ્યો તેમ તેમ ટેકનોલોજીએ પણ ખેતી સરળ કરી મૂકી ખેડૂત વર્ષમાં 3 વખત પાક લેતો થયો 2022માં 316 મિલિયન ટનના ઉત્પાદન સાથે ભારત વિશ્વના ટોચના 3 ખાદ્ય ઉત્પાદકોમાં સામેલ થયો આઝાદી વખતે આપણા ભારતનો સાક્ષરતાનો દર ફક્ત 12% હતો પરંતુ 1951માં તે વધીને 18% થયો આજે આપણા ભારતના નાના મોટા ગામડાઓમાં સરકારી શાળાઓ બની છે લોકો શિક્ષણ લેતા થયા છે છેલ્લી વસ્તી ગણતરી 2011 મુજબ આપણા ભારત દેશનો સાક્ષરતાનો દર 74.4% હતો આજે આપણા દેશની સ્ત્રીઓ પણ શિક્ષણ લેતી થઈ ગઈ છે સ્ત્રી સાયકલથી માંડીને વિમાન ચલાવવા સુધી સક્ષમ બની છે આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજી દ્રૌપદી મુર્મુજી આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓએ કેટલી પ્રગતિ કરી છે સ્ત્રીઓ કેટલી સક્ષમ બની છે આ સાથે આપણા ભારત દેશે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઘણો બધો વિકાસ કર્યો છે ભારત અનેક નાના મોટા ઉદ્યોગો ધરાવે છે જેને કારણે આપણા દેશના લોકોને કામ મળે છે દેશની બેરોજગારી દૂર થતી જાય છે અને દેશને આવક પ્રાપ્ત થાય છે આપણા દેશના મહાન વૈજ્ઞાનિક અને મિસાઇલમેન તરીકે જાણીતા એવા એપીજે અબ્દુલ કલામ આપણા ભારત દેશમાં થઈ ગયા તેમણે આપણી ભારતીય સ્પેસ એજન્સી ઇસરો માટે પોતાના રાત દિવસ એક કરી મૂક્યા હતા જેનું પરિણામ આપણને મળે છે કે આજે આપણા ભારતની સ્પેસ એજન્સી ઇસરો વિશ્વની ટોપ 5 સ્પેસ એજન્સીમાં 5મા ક્રમે આવે છે વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આવતા 100 વર્ષમાં ભારત એટલી પ્રગતિ કરશે કે આપણા ભારતની સ્પેસ એજન્સી ઇસરો વિશ્વની ટોપ 5 સ્પેસ એજન્સીમાં 1મા ક્રમે હશે આજે આપણું ભારત ચંદ્ર અને માર્સ ઉપર જવા માટે સક્ષમ બન્યું છે આ બધી પ્રગતિ સાથે આપણા દેશે રમત ગમતના ક્ષેત્રે પણ ઘણી બધી પ્રગતિ કરી છે આપણા દેશની ક્રિકેટ ટીમ વિશ્વ વિખ્યાત છે ટોક્યો ઓલિમ્પિક 2020માં 87.58 મીટર સુધી પોતાનો ભાલો ફેંકીને નીરજ ચોપરાએ આપણા ભારત દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો જે ગોલ્ડ મેડલની આપણે 121 વર્ષ સુધી સપનું જોઈ રહ્યા હતા તે 2020માં નીરજ ચોપરાએ પૂર્ણ કરી બતાવ્યું રમત ગમતના ક્ષેત્રે જવા અને પ્રગતિ કરવા માટે સ્ત્રીઓ પણ સક્ષમ બની છે એમસી મેરીકોમ પીવી સિંધુ પીટી ઉષા સરિતા ગાયકવાડ એવા તો કેટલાય નામો છે જેણે આપણા ભારતના નામને રોશન કર્યા છે આ સાથે આપણા દેશની 24 કલાક રક્ષા કરતા એવા સૈનિકોને આજના દિવસે કેમ ભૂલે મિત્રો જ્યારે સૈનિક યુદ્ધ દરમિયાન શહીદ થાય છે તો શહીદ હુઆ જિસ દિન તું શહીદ હુઆ ન જાને કેસે તેરી માં સોઈ હોગી જિસ દિન તું શહીદ હુઆ ન જાને કેસે તેરી માં સોઈ હોગી મેં તો બસ ઇતના જાનું મેં તો બસ ઇતના જાનું વો ગોલી ભી તેરે સીને મેં ઉતરને સે પહેલે રોઈ હોગી વો ગોલી ભી તેરે સીને મેં ઉતરને સે પહેલે રોઈ હોગી મિત્રો સૈનિકો વિશે તો જેટલું કરીએ તેટલું ઓછું છે તે તો તેમની ફરજ બજાવે છે પણ આપણી ફરજ શું
આપણી આપણા દેશ પ્રત્યે ફરજ શું તે હું તમને એ પંક્તિ દ્વારા રજૂ કરવા માંગીશ કે ફૂલો સે નહીં કહુંગા, ફૂલો સે નહીં કહુંગા કુછ ભી ચમન કે લિયે, ફૂલો સે નહીં કહુંગા કુછ ભી ચમન કે લિયે, બંદૂકો સે નહીં કહુંગા, બંદૂકો સે નહીં કહુંગા કુછ ભી અમન કે લિયે, લેકિન આપ લોગો સે ઇતના જરૂર કહુંગા, લેકિન આપ લોગો સે ઇતના જરૂર કહુંગા કે દો ચાર મિનિટ હી સહી, કે દો ચાર મિનિટ હી સહી વક્ત નિકાલીએ અપને વતન કે લિયે, વક્ત નિકાલીએ અપને વતન કે લિયે। અંતે મારી વાણીને વિરામ આપતા સ્વતંત્ર સેનાની દ્વારા કહેલી એક પંક્તિ રજૂ કરવા માંગીશ કે કોશિશે તમામ કર લો મીટા નહીં પાઓગે, કે કોશિશે તમામ કર લો મીટા નહીં પાઓગે મેરે વતન કા નામ, કોશિશે તમામ કર લો મીટા નહીં પાઓગે મેરે વતન કા નામ, કાટ દો ગલા મેરા, કાટ દો ગલા મેરા બંધ કર દો મેરી જુબાન, કાટ દો ગલા મેરા બંધ કર દો મેરી જુબાન, મેરે લહુ કા કતરા કતરા, મેરે લહુ કા કતરા કતરા બોલેગા હિન્દુસ્તાન હિન્દુસ્તાન હિન્દુસ્તાન, જય હિન્દ જય ભારત। વસ્તુ વક્તવ્ય રજૂ કર્યું, બાબતો રજૂ કરી દેશની આઝાદી માટે વાઘેલા જે ધોરણ 7 નો વિદ્યાર્થી છે એને તૈયાર કરનાર શિક્ષક મેહુલભાઈ પટેલ તથા